From Novus School Group and Vasudev Vidyalayni YouTube channel માં હું આપનું સ્વાગત કરું છું. ધોરણ બીજો અને વિષય હિન્દી આપણે પેજ નંબર 15 સુધી પહોંચ્યા છીએ. તો ચલો 15 મો પેજ ખોલો અને જુઓ. આખી શ્વાની અંદર બધામાં એક જ સરખું આવશે. તમારે વિચારવાનું અને જોવાનું કે આગળ આપણે કેમ શીખી ગયા એવી જ રીતના કરવાનું છે. જો આમાં આગળ અના પેજ માં પણ આવું આપણે શીખા હતા. ચિત્ર જુઓ, ગોળાકાર કરો અને શબ્દ લખો. તો ચાલો ચિત્ર જોવાનું છે. આ શું છે ચિત્ર? હિન્દીમાં અનાર, બરાબર? તો આમાં અનાર ગોતવાનું છે. તો જો અનાર ગોતું છે ને, મેં દુધિયારામું કહ્યું છે. પછી બીજું ચિત્ર છે મદારી, છે ને? એને હિન્દીમાં શું કહેવાય? જો મદારી ગોતશો તો નહીં મળે. હિન્દીમાં શું કહેવાય એને? સપેરા. તો ચાલો સપેરા ગોતીએ. ક્યાં છે? તો કે છે આ ત્રીજી લાઈનમાં સપેરા છે. તો અહીંયા આપણે લખવાનું છે અનાર તો એક જ છે. અહીંયા આપણે લીટીની નીચે, દુધિયા લીટીની નીચે સપેરા લખવાનું છે. પછી એના પછી ચિત્ર આવ્યું છે નગારા. નગર એટલે હિન્દીમાં શું કહેવાય? નગાડા. માંથી ગોતો તો બીજી લાઈનમાં છે, જુઓ. તો અહીંયા પણ તમે લખી નાખો નગાડા, બરાબર. હવે ચોથું છે ગાજરનું ચિત્ર છે ને, ગાજર. એટલે હિન્દીમાં ગાજર જ કહેવાય. એવો તો ગાજર ને રાઉન્ડ કરો પેન્સિલથી. અહીંયા લખી નાખો ગાજર. દુધિયા લીટીની નીચે લખવાનું છે. એના પછીનો પ્રશ્ન છે ખૂટતા અક્ષર લખો. સાવ સેલો છે, જવાબ પરથી આપેલો જ છે. જે અક્ષર ખૂટે છે એ લખવાનું છે. પેલું છે ચ ર ખા. અહીં જો ચ અને ર આવ્યું છે. શું નથી એ? ખા. ચાલો એ લખી નાખો ખા. લીટી માંડ્યો હિન્દીની. પછી ગા જ ર. અહીંયા શું નથી એકું? જ ને ર આવ્યું. જો શું નથી એકું? ગા. તો ચાલો લખી નાખો અહીંયા ગા જ ર. નાથી લીટો માની ગયો. પછી છે અનાર. તો અ અને ર એકો છે. વચ્ચેનો શબ્દ કયો નથી એકું? ના. વિચારીને લખો અનાર. કહ્યું ના ના જેવું. ચેક કરી લેવાનું બરોબર કહ્યું છે કે નહીં. પરીક્ષાની અંદર એક લીટો ન કર્યો હોય તો પણ આપણા માર્ક ઓછા થઈ જાય. જ આ જ જોઈકો ખાલી જગ્યા એથી જોઈ. તો શું આમાંથી રહી ગયું? હા. તો ચાલો અહીંયા લખી નાખો હા જ હા જ. પછી આ મ. તો આ માં શું નથી એકું? આ નથી એકું. મેં કરી નાખો આ મ. પછી તો ગોલા. તો ગો એકું છે. શું નથી એકું? લા. ચાલો અહીં કરી નાખો લા અને માટે લીટી મારી દો. પછી બ છડા. તો બ અને છ એકો છે. શું નથી એકું? લા. કરી નાખો બ છડા. ખાલી જગ્યા છે લખવામાં જરાય ભૂલ કરવાની નથી. ત્રીજી તમને બતાવી છું, જુઓ ઉપર, બરાબર. માલા આમ ખા. કેરીને હિન્દીમાં શું કહેવાય? આમ. પછી આકાશ ગાળાનું ચિત્ર છે. શું લખશું? અનાર. આકાશ અનાર્યા. પછી છે માળાનું ચિત્ર. હિન્દીમાં શું કહેવાય? અમર માલા કર. લીટીની નીચે લખવાનું છે બાલા ખાલી જગ્યા સાફ કર. તો ચિત્ર છે ને એક છે નાકનું. અહીંયા શું કરવું કીધું છે? બાલા નાક સાફ કર, બરાબર. તો એમ ખાલી જગ્યા લખો નાક. હવે એના પછીનો પ્રશ્ન બાજુમાં છે, જુઓ. એ તમારે તમારી જાતે કરવાનો છે, શીખવાનું છે. ઘડા લખ્યું છે તો સામેની લાઈનમાં ઘડા ગોતવાનું અને લીટી મારવાની. જો પેલું બતાવ્યું છે. પછી બાગ ગોતો, લીટી મારો, બરાબર. પછી બાજરા ગોતો, એના જેવું જ લીટી મારો. સરખા અક્ષરો ભેગા કરવાના છે, શબ્દ જો. પછી બાદલ, રાજા, મકાન અને આકાશ. ચલો જોડકા જોડી દો. પછી જે વાક્ય પઢો ઓર લીખો. વાક્યને વાંચવાના છે અને લખવાના છે. આ હિન્દીમાં જે ચારે ચાર વાક્ય આપ્યા છે એ ચારે ચાર વાક્ય તમારી જાતે લખવાના છે. અલ્પવિરામ પૂર્ણ વિરામ બરાબર કરવાનું છે અને આ ચારે ચાર વાક્યો સુંદર અક્ષરે આ સામે સામેની લીટીમાં લખી નાખવાના છે, બરાબર. આ સાથે 15મું પેજ પૂરું થયું. ચલો તમે તમારી બુકની અંદર આ પેજ પૂરું કરી લેજો. આના પછીના વિડીયોમાં પેજ નંબર 16 શીખીશું.